સુરતમાં અખિલ ભારતીય સેવાદારના અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈએ સુરત પહોંચી સુરત કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે અને આક્ષેપ કર્યા છે કે જે તબેલાઓ તોડ્યા છે તેમાં અમુક તબેલાઓ માલિકીના હોવા છતાં મનપા દ્વારા ગેરકાયદેસર રીતે તબેલા તોડી રહી છે। હાલમાં હાઈકોર્ટના આદેશ અનુસાર સુરતમાં આવેલા ગેરકાયદેસર તબેલા મનપા દ્વારા તોડવામાં આવી રહ્યા છે, તેમજ રોડ રસ્તા પર રખડતા ઢોરોને પણ ડબ્બે પૂરવામાં આવી રહ્યા છે। તેવામાં અખિલ ભારતીય સેવા દળના અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ સુરત પહોંચ્યા અને માલધારી સમાજના ધરણા પ્રદર્શનમાં હાજરી આપી હતી। ત્યારબાદ સુરત કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે અને આક્ષેપ કર્યા હતા કે હાઈકોર્ટના આદેશનું સુરત મહાનગરપાલિકા ખોટી રીતે અર્થઘટન કરી રહી છે। જે તબેલા તોડવામાં આવી રહ્યા છે, જેમાં અમુક તબેલા માલિકીના પણ હતા, જે રીતે બિલ્ડરો પાસેથી સોપારી લઈ જમીનો ખાલી કરાવવામાં આવ્યા હોય તેવી રીતે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ કામ કરી રહ્યા છે। સુરતમાં તબેલા તોડતાની સાથે જ સુરત કોંગ્રેસ પણ આવેદનમાં જોડાઈ હતી અને કોંગ્રેસના શહેર પ્રમુખ હસમુખભાઈ દેસાઈ, સુરત શહેર પૂર્વ પ્રમુખ બાબુભાઈ રાયકા સહિતના કોંગ્રેસી કાર્યકર્તા તેમજ માલધારીઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને નારેબાજી કરી કલેક્ટરને આવેદનપત્રી આપી રજૂઆત કરી હતી। અમિત લૌતુકા, પ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલ। આપ સૌ જાણો છો, થોડા સમયથી આખા ગુજરાતમાં અને ખાસ કરીને સુરત મહાનગરની અંદર નામદાર હાઈકોર્ટનું કારણ આગળ ધરી અને સરકારી તંત્ર જે રીતે માલધારીઓ પર દમનની કામગીરી ચાલુ કરી છે, નામદાર હાઈકોર્ટે જે વાત કરી હતી કે પશુઓ રખડતા પશુઓથી માલધારીઓના રખડતા પશુઓથી જે છે અકસ્માત ન બનવા જોઈએ, સાથે એ વાત પણ હતી કે રોડ રસ્તાના ખાડાઓ હોય, ટ્રાફિકની સમસ્યાઓ હોય, પણ તંત્ર પોતાની અણાવડત અને પોતાના કોન્ટ્રાક્ટરો જે છે એને છાવરી અને ફક્ત માલધારીઓના પશુઓ ટાર્ગેટ કરી રહી છે। ચોક્કસપણે અમે માનીએ છીએ કે રખડતા પશુઓથી કે અકસ્માત નિર્દોષ રાહદારીનો ભોગ ન બનવો જોઈએ, પણ એની માટે સરકારે વ્યવસ્થા કરવી જોઈએ અને વાડાઓ બનાવવા જોઈએ અને ત્યાં નંદીઘરથી માંડી અને બધી વ્યવસ્થાઓ ત્યાં સરકારશ્રીએ કરવી જોઈએ। એ વાત એકવાર મૂકી અને હાલ જેને કહેવાય વર્ષોથી ત્યાં સ્થાયી જે છે માલધારીઓ ત્યાં જઈ અને વાડાઓ જે છે એ તોડી માલધારીની બેની દીકરીઓ જે છે એની ઉપર દમન કરી અને માલઢોર ત્યાં જે છોડાવી અને જે રીતે કામગીરી કરી રહી છે એ માલધારી જો ઉપર અત્યાચારથી ઓછું કંઈ સરકાર કે તંત્ર જે છે કરી રહી નથી, એના વિરોધમાં આજરોજ અમે માનીય કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે જે રીતે તમે માલધારીઓ પર દમન કરી રહ્યા છો, આખા એક ગુજરાતનો માલધારી જે છે એની નજર સુરત ઉપર છે અને સુરતમાંથી એક મેસેજ આપવા માંગીએ છીએ કે જે રીતે 17માં એક આંદોલન પાટીદારોએ કર્યું હતું અને એપી સેન્ટર સુરત હતું, હું એ કહેવા માંગીશ કે એપી સેન્ટર આ વખતનું સુરત જ છે, પણ એ અવાજ આખા એક ગુજરાતમાં અહીંથી માલધારીઓ કરશે કે જ્યારે આવનારા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીની જે રીતે તાનાશાહીને ખેડૂત વિરોધી, માલધારી વિરોધી, આમ દરેક વર્ગ કે દરેક ખેડૂત હોય, મજદૂર હોય, આમ આદમીઓ જ્યારે દરેક પરેશાન જે છે ત્યારે આવનારા દિવસો અંદર ખેડૂતોને પશુપાલકોને હિતની વાત જે કરતી છે એ સરકાર ચોક્કસ પણ। અરવિંદ રાઠોડ, જીટીવી ન્યૂઝ, સુરત।